સબસે પહેલે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે અમે અયોધ્યા આવ્યા અને આજે ત્રીજો દિવસ. તો આજે અમે જે વડોદરાથી 108 ફૂટની અગરબત્તી આવી છે તેમના દર્શન કરવા માટે આવ્યા છીએ. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરો જોજો મિત્રો, તો તમને એના વિશે બધી જાણકારી મળશે કે અગરબત્તી ક્યાંથી આવી છે, અગરબત્તી કોને બનાવી છે, અગરબત્તી બનાવવા માટે શું વપરાયું છે. આવી તમામ પ્રકારની માહિતી આપશું, તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો, જેથી તમને બધી અગરબત્તી વિશે બધી જાણકારી મળશે. મિત્રો, તમે જે જોઈ રહ્યા છો અત્યારે, જો અગરબત્તી વડોદરાથી અયોધ્યા લાવવામાં આવી હતી તે આની અંદર લાવવામાં હતી. તમે જોઈ લો, આ નીચેનું આ સાઈડમાં જે કેસરી કલરનું બતાય છે તે ઉપર કવર હતું અને આ નીચેનું કવર છે, બંને કવર પડ્યા છે. જે આ વડોદરાથી જ્યારે અગરબત્તી લાવવામાં આવી ત્યારે આની અંદર રાખીને લાવવામાં આવી હતી, અને અત્યારે અહીં અયોધ્યાની અંદર તેને જે મોદી સાહેબે બસ સ્ટેન્ડ નવું બનાવવામાં આવ્યું છે ત્યાં તેને શોમાં રાખવામાં આવ્યું છે, અને લોકો તેમના દર્શન કરવા માટે દરરોજ અહીં પધારે છે. बताइए कि 108 फीट जो धूपबत्ती आप लेकर आए हैं, कितना दिन लगा बनाने में, कैसे लेकर आए हैं, कितने दिन तक जलेगा? सबसे पहले जय जय श्री राम, जय श्री राम, जय श्री राम. आज अगरबत्ती धूपसाळी छे एने वडोदरा में भाथुजी नगर तरसाली बाईपास रोड महाकालेश्वर मंदिर ना प्रांगण में 6 મહિના સુધી સતત મહેનત કરી અને મારા એકલા હાથે બનાવવામાં આવી છે. કારણ કે આ અગરબત્તીને પવિત્રતાથી બનાવવામાં આવી છે, એના બહુ નીતિ નિયમ અને વિધાન અને અમુક નીતિ નિયમો અને નિયમ રાખી અને આ અગરબત્તીને બનાવવામાં આવી છે. 6 મહિનાનો ટાઈમ લાગ્યો છે અને આ 108 ફૂટ લાંબી, 3.5 ફૂટ આ ગોળાઈવાળી છે. આ 108 કુંડી યજ્ઞ અગરબત્તી કહો કે 108 કુંડી યજ્ઞ કહો, બરાબર છે. કેમ કે આની માલપા 3,610 કિલો આખી હવન સામગ્રી વાપરવામાં આવી છે. લાખો કરોડો આહુતિઓ આની અંદર છે. અને પ્રભુ શ્રી રામલલા જ્યારે 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એમના નિજી સ્થાનમાં જ્યારે પધારી રહ્યા છે ત્યારે આ ગુજરાત તરફથી એક વિશાળ મહાકાય મુખ અગરબત્તી બનાવી અને આ અગરબત્તીને વડોદરાથી અમારા સાંસદ રંજનબેન ભટ્ટ 3 મહિના સુધી સતત મહેનત કરી અને આ અગરબત્તીને અહીં પહોંચાડવા સુધીનું આયોજન અમારી સાંસદ રંજનબેન ભટ્ટે કર્યું છે. સાથે સાથે અમારી જે 7 જણની કમિટી હતી, ઘોડાભાઈ ભરવાડ, સગરામભાઈ ભરવાડ, રેવા કાકા અને મોહનભાઈ અને બાથાભાઈ, જગદીશભાઈ, આ લોકોએ પણ સતત 6 મહિના સુધી મહેનત કરી, રાત દિવસ એક કરી અને આ અગરબત્તીને સફળતાપૂર્વક અયોધ્યા સુધી પહોંચાડી છે. અને આજે અગરબત્તી 1 જાન્યુઆરીએ વડોદરાથી નીકળી અને જ્યારે અયોધ્યા પહોંચી છે, પ્રભુ રામશ્રીએ એક સમુદ્રની અંદર સેતુ બનાવ્યો હતો, જ્યારે આ અગરબત્તીએ વડોદરાથી લઈ અને અયોધ્યા સુધી એક રામ ભક્ત અને જનતાનો ખૂબ મોટો સેતુ બનાવ્યો છે. કેમ હું સેતુ કહીશ, કારણ કે જ્યારથી આ અગરબત્તી વડોદરાથી નીકળી છે ત્યારે અયોધ્યા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગથી આવી છે, ત્યારે
દરેક એક કિલોમીટર, દરેક બે કિલોમીટર, દરેક જગ્યાએ, દરેક ગામડા જ્યાં જ્યાં આવતા હતા, જ્યાં જ્યાં મોટી સિટીઓ આવતી હતી, ત્યાં લાખો હજારો રામ ભક્તો અને જનતાએ ઢોલ નગારા ડીજે સાથે આનું સ્વાગત કર્યું છે. અને આખા ભારત દેશની અંદર આ ગુજરાતની જે ધૂપસળી છે, અગરબત્તી છે, એને આખા ભારત દેશની અંદર એક ઇતિહાસ રચ્યો છે અને ડંકો દીધો છે. સૌથી મોટું અમારું ગુજરાતની જનતાનું અને ગુજરાતના રામ ભક્તોનું સૌભાગ્ય છે કે અયોધ્યાની પવિત્ર ધરા, પવિત્ર પૃથ્વી ઉપર આવી મોટી ભવ્યથી અતિ ભવ્ય 108 કુંડી રૂપી અગરબત્તીને પ્રજ્વલિત કરવાનો જે અમને પ્રભુ રામશ્રીએ જે મોકો આપ્યો છે. કારણ કે જ્યારે યજ્ઞ થાય છે ત્યારે એ કોઈ 24 કલાકનો થાય છે, કોઈ 3 કલાકનો થાય છે અને 9 દિવસનો થાય છે. જ્યારે આ જે યજ્ઞ છે 108 કુંડી એ 21 દિવસનો અખંડ રાજ દિવસ પ્રજ્વલિત જ્યોતિ તરીકે યજ્ઞ ચાલુ રહેશે. આખા યોધ્યાની અંદરથી 50 કિલોમીટરની અંદરથી નકારમત જે ઉર્જા છે એને સકારમત ઉર્જામાં ફેરવી નાખશે. અને આ જ્યારે મોટો 108 કુંડી યજ્ઞ 21 દિવસનો થશે ત્યારે આખા વિશ્વનું કલ્યાણ થશે અને વિશ્વની અંદર લોકો સુખમય રહે અને આખી ભારતની જનતા નિરોગી રહે અને ભારતની જનતા સુખ સહમત અને નિરોગી રહે એ માટેનો અમારો આ એક ખૂબ મોટો પ્રયાસ છે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય ગરવી ગુજરાત, જય ગરવી ગુજરાત, જય જય. મારી સાથે જોડાયા છે અયોધ્યાવાસી છે. જય શ્રી રામ આપ સભી કો. તો હમ અયોધ્યાવાસી મેં અયોધ્યા મેં જબ યે અગરબત્તી 108 ફીટ આઈ તો ઉસસે આને સે પહેલે હમ લોગ 60 કિલોમીટર ગયે, ઇતની ઠંડક મેં 60 કિલોમીટર ગયે ઓર ઇનકા દર્શન કિયા સાક્ષાત. ઓર આપ લોગ વિશ્વાસ નહી માનેંગે, પૂરી રોડ પૂરી સડક પૂરા જામ થા, બિલકુલ સભી લોગ પૂરી અયોધ્યા એક ધામ ધૂમ છે, ધામ ધૂમ છે, ધામ ધૂમ છે. પૂરી અયોધ્યા ઇંતજાર કર રહી થી કે જલ્દ સે જલ્દ અગરબત્તી પહોંચે ઓર ઇસકા સ્વાગત.